કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 2 મે, ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકા અછતગ્રસ્ત છે. 5 મહિનાથી આ વિસ્તારોમાં અછત રાહતના નોંધપાત્ર કાર્યો થયા નથી અને જે થાય છે તે કાચબાની ગતિએ થાય છે. આ મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ખેડૂતો અને માલધારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. માલધારીઓએ ગાયોના ગળામાં ઘાસચારો આપોના બેનરો સાથે રેલી કાઢી હતી. અછત રાહતના કાર્ય યુદ્ધના ધોરણે કરવા માંગ કરવામાં આવી છે. આ મુદ્દે દ્વારકા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આજથી ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અમલી બન્યો છે, જે અંતર્ગત મહાનગરપાલિકા ધરાવતા શહેરોમાં 24 કલાક બજારો ખુલ્લી રહી શકશે. જામનગરમાં પણ હવે દુકાનો મધ્યરાત્રિના ખુલ્લી રહી શકશે. હાઈવે, એસટી ડેપો, હોસ્પિટલ વગેરે જાહેર સ્થળોએ પણ આ નિયમ અમલમાં રહેશે. રાત્રિ બજારના કન્સેપ્ટથી રોજગારી વધવાની શક્યતા છે. ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો. આ મુદ્દે જામનગર ભાજપ દ્વારા પક્ષના શહેર કાર્યાલય પાસે ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના આગેવાનો દ્વારા જાહેર માર્ગ પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ સમયે અકસ્માતે એક સ્થાનિક યુવતી દાઝી ગઈ હતી. યુવતીના દાઝી જવાથી દોડધામ મચી ગઈ હતી. યુવતીને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ભાજપના આગેવાનો દ્વારા યુવતીના પરિવારને સાંત્વના આપવામાં આવી હતી. ઉત્સાહનો અતિરેક ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે, આ ઘટના તેનું સળગતું ઉદાહરણ છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. ₹1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા ₹1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. જામનગરના સ્વર્ગીય કેશવલાલ પી જાની પરિવારે જીજી હોસ્પિટલમાં તબીબી મશીન અર્પણ કર્યું છે. મિનરે ઇકો કાર્ડિયો નામના આ મશીનની કિંમત 10 લાખ રૂપિયા છે. સ્વર્ગીય કેશવલાલ તથા હીરાબેન જાનીની અંતિમ ઈચ્છા અનુસાર આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના હોદ્દેદારો દ્વારા દાતા પરિવારના વારસદારોનો આભાર માનવામાં આવ્યો હતો. જામનગરના ઓસવાળ સેન્ટરમાં આજથી વલ્લભાખ્યાન ગુણાનુવાદ કાર્યક્રમ આરંભ થયો છે, જેમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અક્ષયકુમારજી મહારાજ અમૃત વચનો કહેશે. તેઓ નોબતના આંગણે પણ પધાર્યા હતા. તેમણે નોબત સાથેની વાતચીતમાં સમગ્ર કાર્યક્રમ અંગે જણાવ્યું હતું. કાર્યક્રમના ઉપક્રમે ઓસવાળ સેન્ટરમાં તારીખ 5 મે સુધી પ્રતિદિન સાંજે 4 થી 7 સત્સંગ કાર્યક્રમ યોજાશે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.